नमस्कार विद्यार्थी मित्रों साउंड okay विडियो ओके गुड इवनिंग जय हिंद जय हिंद સાઉન્ડ વિડીયો બોથ ઓકે ચાલો બધું ક્લિયર હોય તો જરા મને કમેન્ટ બોક્સમાં જણાવી દો એક વખત ફટાફટથી ઓકે છે ને ચાલો સરસ તો બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે અપારનાથી માયા વિજયભાઈ અનિલભાઈ ડસકી યસ બી રબારી ઉત્તમ રબારી અરવિંદ ગોહેલ વિજયભાઈ યસ સુરેશભાઈ સોલંકી ચાલો સરસ તો સૌથી પહેલા બધા પોતપોતાના ગ્રુપની અંદર જ્યાં જ્યાં મિત્રો સુધી પહોંચાડવાનું હોય એ પહોંચાડી દીધું કે નહીં પહેલા તો એ શેર કરવાનું બાકી હોય તો સેશનની શરૂઆત કરીએ લેક્ચરની શરૂઆત કરીએ એની પહેલા એ અગર બાકી હોય તો પહેલું કામ તો એ કરો ઠીક છે તો શેર કરવાનું બાકી હોય તો જલ્દીથી શેર કરી દો જય હિન્દ જય ભારત બાકી બધા મજામાં ઓલવેલ યસ સોનું જય માતાજી હિરેનભાઈ મહાવીરસિંહ બાપુ પોતપોતાના ગ્રુપમાં બધે શેર કરી દીધું છે મિત્રો ચાલો લાઈક કરવાનું બાકી હોય લાઈક કરી દેજો અને શેર પણ કરી દેજો યસ તો મિત્રો ઘણા સમયથી આ ડિસ્કસ હતી કે ભાઈ ગુસ્સા અને લશા ગુસ્સા અને લસા ના ક્વેશ્ચન્સ આપણે ભણવાના છે કારણ કે આપણે જેટલા જેટલા ચેપ્ટર્સ ભણ્યા છીએ એમાં અચ્છા ના કેવું પડે સર શેર કરવાનું ઓકે સુરેશભાઈ યસ નમસ્કાર તો આપણે ઘણા સમયથી આ ડિસ્કસ હતી કે ભાઈ આ બધા ચેપ્ટર્સ જે ભણ્યા એની અંદર ક્યાંક ને ક્યાંક લસાની વારંવાર આપણે રિક્વામેન્ટ ઊભી થતી હતી તો ઘણા મિત્રો ને સમસ્યા હતી કે ભાઈ લસા કઈ રીતે ઈઝીલી કરી શકાય કે લસાને લગતા પ્રશ્નોને બહુ સરળતાથી કઈ રીતે સોલ્વ કરી શકાય તો આજે આપણે લસા અને ગુસ્સા બંનેની વ્યવસ્થિત ડિસ્કસ કરવાના છીએ બરાબર તો લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દેજો અને હજુ પણ હજુ પણ શેર કરવાનું અગર બાકી હોય તો શેર ચોક્કસથી કરી દેજો ચાલો તો જીત્યા રાકેશભાઈ મજામાં ઓકે નિખિલભાઈ ચલો તો એક વખત સૌથી પહેલા તો બધા ફટાફટ એક વખત કમેન્ટમાં લખી નાખો યસ ચલો હિંમત રાખીએ ક્રિમ્પલ ચાવડા ઓકે એક વખત બધા લખી નાખો જય હિન્દ જય ભારત પછી આપણે આપણા સેશનની શરૂઆત કરીએ અને ગુસા આજે આપણે અગત્યની બધી જ પ્રકારની ચર્ચાઓ કરવાની છે યસ સોનાગ્રમ અને ફૂલ હિંમત મિસ્ટર સંકટ ઓકે ઓકેરવીર ઓકે ત્રણ ડે પછી કન્ટિન્યુ સ્ટાર્ટ યસ બે દિવસનો જે આપણે સેટરડે સન્ડે હોય છે તો એ પ્રેક્ટિસ માટે નું આયોજન હોય છે તો એ પ્રેક્ટિસ આપણે કરી લીધી હશે એવી અપેક્ષા રાખું છું હા મજામાં રાજભાઈ જોરદાર ચાલો જય હિન્દ જય ભારત બધા લખી નાખો એક વખત કમેન્ટમાં આપણે ટોપિક આજે સેશનની શરૂઆત કરી દે જ રહી સમય બગડ્યા વગર તો સૌથી પહેલા લસા અને જેને આપણે ગુજરાતીમાં લઘુત્તમ સામાન્ય અવયવી ઇંગ્લિશમાં જેને લિસ્ટ કોમન મલ્ટિપલ એટલે કે શોર્ટમાં આપણે જેને એલસીએમ કહીએ છીએ અને ગુસ્સા એટલે કે ગુરુત્તમ સામાન્ય અવયવ જેને ઇંગ્લિશમાં આપણે હાઈએસ્ટ કોમન ફેક્ટર એટલે કે એચસીએફ તરીકે ઓળખીએ છીએ તો આજે આપણે લસા અને ગુસ્સા વિશે સરસ મજાની માહિતી મેળવવાની છે તો સૌથી પહેલા બેઝિક કોઈ પણ બે સંખ્યાનો નો લસા છે કઈ રીતે થઈ શકે કે ત્રણ સંખ્યાનો લસા કઈ રીતે થઈ શકે કરી શકીએ છીએ જય માતાજી શૈલેષભાઈ પ્રકાશભાઈ ચાલો હવે બધાનું ધ્યાન અહીંયા ફટાફટ જોડાઈ જજો વ્યવસ્થિત રીતે હવે છેક લાગી જોડાયેલા રહેજો આજના સેશનમાં ઘણા બધા અગત્યના દાખલાઓની ચર્ચાઓ કરવાની છે લસાને ને બેઝિક સમજવાનું છે અને એને પ્રકાર એના એને લગતા બહુ અગત્યના પ્રશ્નો કે જે આવનારી પરીક્ષાઓની અંદર ક્યાંક ને ક્યાંક ખૂબ જ ઉપયોગી છે એ બધાની આજે આપણે ચર્ચા કરવાના છીએ તો સૌથી પહેલા લસા મારે અગર કાઢવો છે તો પંદર અને વીસ નો મારે લસા કાઢવો હોય પંદર અને વીસ નો લસા કાઢવો હોય ચાલો હવે કમેન્ટમાં ધ્યાન નો બધાનું ધ્યાન અહીંયા માત્ર માત્ર ને માત્ર દાખલાઓમાં ધ્યાન ભાઈ મારે પંદર અને વીસ નો લસા કાઢવો હોય તો પંદર અને વીસ નો લસા કઈ રીતે નીકળી શકે તો કે બે સેકન્ડની અંદર નીકળે ભાઈ પંદર અને વીસ નો લસા પંદર અને વીસ એક સાથે કયા ઘડિયામાં આવે એવો કયો ઘડિયો છે એવું કયું ટેબલ છે કે જેમાં પંદર અને વીસ બંને સાથે આવતા હોય તો ઓફકોર્સ પાંચના ઘડિયામાં પાંચના ઘડિયામાં પાંચના ઘડિયામાં પંદર ક્યાં આવશે તો કે ત્રણ પાંચનો ઘડિયો બોલીએ તો એમાં પંદર ક્યાં આવશે તો કે ત્રણ આ ત્રણ ને વીસ સાથે ગુણી નાખો તો વીસ તરી સાહીઠ એટલે કે આનો લસા છે સાહીઠ આવશે પંદર અને વીસ નો મારે લસા કાઢવો છે તો એના માટે મારે માત્ર એટલી જ પ્રોસેસ કરવાની છે કે પંદર અને વીસ એક સાથે કયા ઘડિયામાં આવે તો કે પાંચ ના ઘડિયામાં પાંચ ના ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે ત્રણ આ ત્રણ ને વીસ સાથે ગુણી નાખો એટલે સાહીઠ આવશે અથવા બંને ના ઘડિયામાં આવે છે તો પાંચ ના ઘડિયામાં વીસ ક્યાં આવે તો કે ચાર તો આ ચાર ને પંદર સાથે ગુણી નાખો

પાંચ ના ઘડિયામાં પણ આવે દસ ના ઘડિયામાં પણ આવે પણ આપણે હંમેશા મોટો ઘડિયો મોટું ટેબલ ધ્યાનમાં લેવાનું છે તો હવે એક ક્લિયર કરી લઈએ કે અને અને એક સાથે કયા ઘડિયામાં આવે તો કે વીસ અને ત્રીસ દસ ના ઘડિયામાં આવે દસ ના ઘડિયા પાંચમાં આવે એકચ્યુઅલી પણ આપણે મોટો ઘડિયો ધ્યાનમાં લેવાનો હવે દસ ના ઘડિયામાં વીસ ક્યાં આવે તો કે બે આ બે ને ત્રીસ સાથે ગુણો એટલે કેટલા આવશે સાહીઠ આનો લક્ષ સાહીઠ હવે ઘણી વખત એવા એવા પ્રશ્નો ઉદભવે એવી સમસ્યા ઉદ્ભવે કે સર આપણે તમે આ લસા કાઢ્યો આ તો આપણે આરામથી થઈ ગયો આ રીતે લસા પણ સર હું જયારે નાનો હતો ને ત્યારે હું લસા આમ કાઢતો હતો આ રીતે હું લસા કાઢતો હતો હું નાનો હતો ત્યારે આમ લસા કાઢતો પછી યાદ કરવો પડે તું હવે મોટો થઈ ગયો ભાઈ અને હવે તું આવા ધંધા કરતો તને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં કોઈ પાસ ન કરવી વાત તો પાકી છે કારણ કે આવા ભવ્ય કાર્યક્રમો કરવાનો આપણી પાસે ટાઈમ ન હોય કારણ કે મને કોઈ પેપરમાં વીસ અને ત્રીસ નો લસા નથી પૂછવાનું ભાઈ મારે વીસ અને ત્રીસ ના લસાની ક્યાંક ને ક્યાંક જરૂર પડશે જે આગળના તમે અટેન્ડ કર્યા છે એમાં તમને ખબર છે કે લસા મારે ફટાફટ કઈ રીતે કાઢવો ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ એટલે એક કંઈક એવી પદ્ધતિ મારો ભાઈ શીખવી પડે કે જેની અંદર મારો લસા આરામથી બે થી ત્રણ સેકન્ડમાં નીકળી શકે બરાબર છે તો આરામથી આપણને ખબર પડે છે કે કઈ રીતે આ સંખ્યાઓનો લસા નીકળે ચાલો હજી થોડીક ચર્ચાઓ કરીએ છીએ કે ભાઈ અઢાર અને બાર તો મારો ભાઈ અઢાર અને બાર કયા ઘડિયામાં આવે છ ના ઘડિયામાં અહીંયા ભૂલ નો થાય અઢાર અને બાર બે ના ઘડિયામાં પણ આવે અઢાર અને બાર ત્રણ ના ઘડિયામાં પણ આવે અઢાર અને બાર છ ના ઘડિયામાં પણ આવે પણ આપણે મોટો ઘડિયો લેવાનો છે બંને મોટા છ ના ઘડિયામાં આવે તો છ ના ઘડિયામાં બાર ક્યાં આવે તો કે બે બે ને અઢાર સાથે ગુણો તો આનો લસા છત્રીસ આનો લસા છત્રીસ ડન છે રાઈટ ને મિત્રો તો આ રીતે આસાનીથી લસા નીકળી શકે કોઈ પણ બે સંખ્યા હવે પાછો પ્રશ્ન ઉદ્ભવે કે સર એમ નહીં આ તો નાની નાની સંખ્યા છે નવ ને નવ ને ને સર માની લો કે મોટી સંખ્યા આવે દાખલા તરીકે સર આમાં એકસો ને સત્તર આવ્યા અને છવ્વીસ આવ્યા આવી સંખ્યા આવી તો પણ તો તને શું ફરક પડે ભાઈ ઘડિયા આવડતા હોવા જોઈએ મને એટલી ખબર પડે મને એટલો આઈડિયા આવી જાય કે એકસો સત્તર અને છવ્વીસ તેર ના ઘડિયામાં આવે કોઈ પણ બે થી ગુણાકાર કોઈ દી કરવાના ના હોય એનો ડબલ જ થાય એકસો ના ડબલ બસો ને ચોત્રીસ આનો લસા બસો ચોત્રીસ મોટી સંખ્યા હોવાથી કશું કશો ફરક નથી પડતો યાદ રાખજો કે મને કોઈ પૂછે છે મને દાખલા તરીકે કોઈ પૂછે કે એકસો વીસ મેં લખ્યા બરોબર પંદર ના ઘડિયામાં આવે રાઈટ પંદર ના ઘડિયામાં આ ક્યાં આવશે તો કે પાંચ પંદર પંચા પંચોતેર અને આ પાંચ ને આની સાથે ગુણી નાખો બરોબર પાંચ ને આની સાથે ગુણી નાખો તો બાર પંચાસ સાહીઠ એટલે કેટલા આવશે છસો આનો લસા આવશે આનો લસા બસો તો કોઈ પણ બે સંખ્યાનો લસા આટલો ઇઝીલી થઈ શકે આટલો ઈઝીલી નીકળી શકે જે તમારી સામે છે હવે ફરી પાછો અહીંયા પ્રશ્ન એવો ઉદ્ભવે કે સર એવું બને કે અગર બંને સંખ્યા એક પણ ઘડિયામાં નથી આવતી યસ હા આમાં પણ જો એ પણ ખાસ ક્લિયર કરી લો કે આ બંને પંદરના ઘડિયામાં આવે છે રાઈટ ને પંદર ના ઘડિયામાં આવે છે તો પંદર પંચા પંચોતેર અને એને આપણે પાંચને એકસો વીસ સાથે ગુણાકાર કરવાનો થાય ને ભાઈ હા એ પણ કહી દઉં ઉત્તમભાઈ એ પણ હમણાં આન્સર આવી જશે તો ફરી પાછો એ પ્રશ્ન થાય ઉત્તમભાઈનો જે સવાલ છે સો ટકા વ્યાજબી છે કે ભાઈ આ બધી સંખ્યા સર આ છ ના ઘડિયામાં આવ્યા તેરના ઘડિયામાં આવ્યા પંદરના ઘડિયામાં આવે પણ સર માની લો કે એવું બને કે અગિયાર અને પંદર આનો લસા મારે કાઢવો હોય

ઘડિયામાં સાથે ના આવે તો એનો સીધો ગુણાકાર કરી નાખવાનો ઘડિયામાં તરીકે હું એક વસ્તુ કહું તમને કે ભાઈ મને કોઈ પૂછે કે ભાઈ નવ અને સાત આનો લસા કેટલો તો ઓફકોર્સ કોઈ પણ ઘડિયામાં નવ ને સાત સાથે ના આવે તો એનો સીધો ગુણાકાર થાય નવ સત્તા ત્રેસઠ બરાબર નાઇન સેવન સિક્સટી થ્રી આનો લસા ત્રેસઠ આવશે પછી અહીંયા પછી જોજો ભાઈ પછી પેલું પેલું જાદુગરવાળું તંત્ર ચાલુ ન થઈ જાય કે સર નવ ને સાત આવ્યો તમે છો કે ઘડિયામાં ના આવે પણ નવ ને સાત આવે આવે સર કે હું તમને શીખવાડું જો નવ ને સાત છે ને સર એકના ઘડિયામાં આવે બરાબર બરાબર છે સર જો નવ ને સાત ના ઘડિયામાં આવે ને સર એટલે ના ઘડિયામાં લઈએ ને તો એકના ઘડિયામાં નવ ક્યાં આવે તો કે નવ અને હવે આ નવ ને સાત સાથે ગુણો નવ સત્તા ત્રેસઠ થયું ને પણ પછી કેવું મજા આવી એકનો ઘડિયો લઈને તને આનંદ હું આવ્યો ભાઈ બરાબર એકના ઘડિયા નો લેવાના હોય નવ અને સાત વિશે એમ જ કહેવાય કોઈ ઘડિયામાં નથી આવતા દેટ ઇટ તો બે સંખ્યાના લસા વિશેની એક માહિતી મને પાકે પા મળી ગઈ હવે મને પાક્કી ખાતરી છે હા એકના ઘડિયામાં આવે યસ મને પાકી ખાતરી છે કે તમારામાંથી દસ મિત્રોને એક પ્રશ્ન ઉદભવ્યો કે બધું બરોબર છે બધું બરોબર તમે સો ટકા સર સાચા છો પણ સર આ તો બે સંખ્યા છે ત્રણ સંખ્યા હોય તો શું કરવાનું ત્રણ સંખ્યા હોય તો શું કરવાનું તેનો જવાબ હમણાં જ આપું છું ત્રણ સંખ્યા હોય તો શું કરવાનું આન્સર આપું છું પણ પહેલાં તમે થોડાક આન્સર મને આપો હું થોડાક પ્રશ્નો તમને પૂછી લઉં ફટાફટ આન્સર આપવાનો છે ફટાફટ આન્સર આપવાનો છે તો મને આન્સર આપજો ભાઈ પણ આન્સર આપજો ચાલો બધા રેડી છો ને ભાઈ કમેન્ટમાં ફટાફટ આન્સર આપવાનો છો જ્યારે સમય બગાડ્યા વગર આ વિધાઉટ પેન પેપર કામ થવું જોઈએ કોઈ જાતનું આમાં કેલ્ક્યુલેશન નથી કરવાનું ચાલો કહી દો મને કહી દો દોર પચીસ નો લસા જલ્દી કમેન્ટ કરો ફાસ્ટ જાદુ કરવાનું ત્રણ હોય ત્યારે ચાલો ગુજુ નટખટ ગુરુ દેવાંગ ભરવાડ આ એમાં કદાચ તમે આગળનો જવાબ લખ્યો હશે ઉષવભાઈ ચાણક જગદીશ ઓહો ઘણા બધા જવાબ આવી ગયા સુરવીર ઉપેન્દ્રસિંહ જાડેજા બરાબર કોઈના નામ ભૂલી જાવ તો એ જવા દેજો કારણ કે ફટાફટ કમેન્ટ જાય છે એટલે કદાચ કોઈના નામ ના બોલી શકું તો માફ કરજો ભાઈ પરેશભાઈ ઝાલા મેઘા

ગુડ ગુડ બધાનો રાઈટ આન્સર છે ભાવિનભાઈ છે કૃણાલભાઈ છે નિખિલ વાઘેલા ન્યુ ગુજરાતી મુવી ઓકે ઓકે એસડી ડી વીસ પચાસ યસ યસ સોનુ જાપડા વિજય પટેલ મિસ્ટર શંખતભાઈ તમારું જરાક ચેક કરો ઝાલા ભગીરથસિંહ ઓકે ઓકે ડન 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 તનુ પરમાર કદાચ જવાબમાં તમે લખવામાં થોડીક ઉતાવળમાં ટાઈપિંગ મિસ્ટેક કરવી એવું લાગે છે બાકી બધાના જવાબ સાચા છે ભાઈ સો જ આવે ભાઈ પાકી વાત છે સો જ આવે પંચોતેર ના આવે ભાઈ હે કારણ કે આ બંને આમાં પંચોતેર તમે કદાચ જવાબ લખ્યો હશે અંશ એવું બને કદાચ આમાં તો જવાબ સો જ આવશે ડન ને કારણ કે આ બંને દસ ના ઘડિયામાં આવે દસ ના ઘડિયામાં વીસ ક્યાં આવે તો કે બે બે ને આની સાથે ગુણો એટલે સો આનો લસા આવે વેરી ગુડ બધાનો લસા રાઈટ છે બધાનો જવાબ સાચો છે હજુ એક પ્રશ્ન ગણવાનો છે ચાલો હિંમત રાખો હિંમત રાખો અને દાખલો કરો ચોવીસ અને છત્રીસ ચાલો ભૂલ નહીં કરો એવી એક્સપેક્ટેશન રાખું છું ચોવીસ અને છત્રીસ નો લસા ફટાફટ આન્સર આપજો કમેન્ટમાં ચોવીસ મત ભૂલી મત યસ ચોવીસ અને છત્રીસ નો લસ્સા નહી અડતાલીસ તો ના આવે બી રાઈટ છે આવે રાઈટ રાઈટ આન્સર છે એકસો ચુમ્માલીસ ના આવે ચાવડા ભાઈ જાદવ યશપાલ સિંહ હે ને જો આપણે વાત થઈ હતી એ પ્રમાણે યા ડેફિનેટલી યા સંજલી સાચા છો તમે વાઘેલા તમારો જવાબ બી ખોટો છે એમ આર જરાક ચેક કરો ભૂલથી પણ છ નો ધ્યાન રાખજો બાર ના ઘડિયામાં આવે બારના ઘડિયામાં ચોવીસ ક્યાં આવે તો કે બે ને બે ને છત્રીસ સાથે ગુણો તો સેવન્ટી ટુ રાઇટ આન્સર જેનો જેનો સેવન્ટી ટુ આન્સર છે બધાને ખૂબ ખૂબ અભિનંદન બધાનો જવાબ સાચો છે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ છીએ તો હજી જી ફોર બેન્ચ તમે જોરદાર ભણાવો ઓકે બરાબર ઉપેન્દ્ર થેન્ક યુ થેન્ક યુ ભાઈ બારના ઘડિયામાં આવે યસ બરાબર ને જેની જેની ભૂલ હતી એને ખબર પડી ગઈ ભાઈ જેની જેની ભૂલ હતી એને ખ્યાલ આવી ગયો જેને એકસો ચુમ્માલીસ કે બીજા કોઈ અન્ય જવાબો લખ્યા હતા એને ખ્યાલ આવી ગયો ને ભાઈ બારનો ઘડિયો લેવાનો છે ભાઈ બરાબર મોટો ઘડિયો લેવો પડશે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન કાંઈ વાંધો નહીં ભૂલોમાંથી જ શીખવાનું હોય ભાઈ ભૂલ આપણાથી પડે કારણ કે આપણે પ્રયત્ન કરીએ છીએ ગામમાં કેટલાય એમને માટે મારા જેની કોઈ બી ભૂલ જ ન પડે કેમ ગણે તો ભૂલ પડે ને ભાઈ આપણે ગણીએ છીએ એટલે ભૂલો થાય છે તો એમાં કોઈ ગભરાવાનું નથી ભૂલોમાંથી શીખવાનું છે ભાઈ બરાબર ચાલો ભાઈ યસ નિકુલભાઈ વેલકમ કેજો જરા મને અઢાર અને સત્યાવીસ નો એલસીએમ કેટલો થાય જલ્દીથી યસ રવિરાજ સિંહ ઓકે ગુડ 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 જાડેજા અર્જુનસિંહ વેરી ગુડ યસ ચોપન રાઈટ આન્સર છે ચોપન પરફેક્ટ આન્સર છે અઢાર અને સત્યાવીસ હવે મતલબ પરફેક્ટલી યસ હવે કોઈની ભૂલો નથી થતી બધાએ પરફેક્ટ આન્સર લખ્યા છે વેરી ગુડ બધા બધાનો રાઈટ આન્સર છે વેરી ગુડ વેરી ગુડ સરસ મારી સાથે જોડાયેલો તમામ મિત્ર ખૂબ જ હોશિયાર છે અને ખૂબ સારી રીતે આન્સર્સ આપે છે મતલબ ચોખ્ખી વાત છે કે આપણે બધા હોશિયાર થઈ ગયા છીએ ભાઈ જોરદાર આપણને ફૂલ આવડવા છે હવે હવે ઘટે એમ નથી ના ઘડિયામાં આવે નવ સાથે ગુણીએ તો ચોપન આપણો જવાબ આવશે તો ના આપણે ફરીથી પાછું આપણે અંજલી આમ તો મિશ્રણના દાખલા ઓલમોસ્ટ લઈ લીધા હતા પણ છતાંય હજી વધારે આપણે આગળ પાછું આપણે સેશનને આપણે લઈ જશું ઠીક છે તો હવે આગળ વધીએ છીએ નવા કે ત્રણ સંખ્યા હોય તો શું કરવાનું ભાઈ ત્રણ સંખ્યા હોય ચોપન આવે નવ નાગળી મોજ આવે તો સાહેબ તમારા લેક્ચરમાં ઓકે થેન્ક યુ રવિરાજસિંહ તમે કદાચ લેટ જોઈન થયા છો થોડીક વાર પહેલા મેં કહ્યું હતું કે ત્રણ રકમ હવે આપણે હું વાત કરવાનો છું ભૂકા કાઢી નાખવા આ ડેફિનેટલી ચાલો ત્રણ સંખ્યાનો નો લસા માટે તૈયાર છો ને બધા હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ અહીંયા ધ્યાન અહીંયા ધ્યાન હવે કમેન્ટમાં ધ્યાન નહીં માત્ર અહીંયા ધ્યાન ત્રણ સંખ્યાનો લસા કરવો છે તો અહીંયા ધ્યાન આપજો મિત્રો ના નાનો ઘડિયો લેશો તો ખોટું પડશે હેને મોટો ઘડિયો ફરજિયાત લેવાનો છે ત્રણ સંખ્યા માટે મને પહેલા એટલી ખબર હોવી જોઈએ કે મને કોઈ નવ અને બાર નો લસા ગણવાનો કહે તો મારે નવ અને બાર ના લસાની ગણતરી કરવી પડે કે નવ અને બાર ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં ચાર ક્યાં સોરી બાર ક્યાં આવે તો કે ચાર ચાર ને નવ સાથે ગુણો તો છત્રીસ આનો લસા આવે પણ મને અગર કોઈ પૂછે ને કે નવ અને અઢાર નો લસા કેટલો કે પાંચ અને પંદર નો લસા કેટલો કે દસ અને વીસ નો લસા કેટલો કે પચાસ અને પચીસ નો લસા કેટલો અને નો લસા કેટલો દસ અને ત્રીસ નો લસા કેટલો વીસ અને ચાલીસ નો લસા કેટલો આઠ અને સોળ નો લસા કેટલો તો આ બધા મોઢે થઈ જાય આમાં આમાં કોઈ મગજ મારી નથી કારણ કે યાદ રાખજો મિત્રો યાદ રાખજો કે નવ અને અઢાર આમાં અને આમાં શું ફરક છે એકચ્યુઅલી આમાં આમાં શું ફરક છે કે નવ ના ઘડિયામાં સીધા બાર નથી આવતા જયારે અહીંયા શું હતું નવ ના જ ઘડિયામાં અઢાર આવે છે પાંચ ના જ ઘડિયામાં પંદર આવે છે દસ ના જ ઘડિયામાં વીસ આવે છે પચીસ ના જ ઘડિયામાં પચાસ આવે છે નવ ના જ ઘડિયામાં સત્યાવીસ આવે છે દસ ના જ ઘડિયામાં ત્રીસ આવે છે વીસ ના જ ઘડિયામાં ચાલીસ આવે છે આઠ ના જ ઘડિયામાં સોળ આવે છે જ્યારે એવું બને કે એક સંખ્યાના ઘડિયામાં જ બીજી સંખ્યા આવી જતી હોય એક સંખ્યાના ઘડિયામાં જ બીજી સંખ્યા આવી જતી હોય તો મોટી સંખ્યા એનો લસા થશે મોટી સંખ્યા એનો લસા થશે આ વાતને યાદ રાખશો એટલે કે નવ અને અઢાર નો લસા અઢાર થાય કારણ કે નવના જ ઘડિયામાં અઢાર આવે ભાઈ પાંચ અને પંદર નો લસા પંદર જ થાય કારણ કે પાંચના જ ઘડિયામાં પંદર આવે દસ અને વીસ નો લસા વીસ જ થાય કારણ કે આ દસ ના જ ઘડિયામાં વીસ આવે પચીસ અને પચાસ નો લસા પચાસ થાય નવ અને સત્યાવીસ નો લસા સત્યાવીસ થાય દસ અને લસા ત્રીસ આવે આઠ અને સોળ નો લસા સોળ જ થાય એ સીધી વાત છે યસ ભાવેશભાઈ ભાઈ જય માતાજી હે ને આઠ અને સોળ નો લસા સોળ થાય આ પાકી વાત છે બરાબર તો આ રીતે આપણે એનો આસાનીથી જવાબ લઈ આવી શકીએ તો હવે શાંતિથી વિચારજો તમને કોઈ પૂછે નવ અને પંદર નો લસા તો આમાં પંદર ના આવે ભાઈ નવ અને પંદર ના લસા ની તારે ગણતરી કરવી પડે કયા ઘડિયામાં આવે ત્રણ ત્રણ ના ઘડિયામાં પંદર ક્યાં આવે પાંચ પાંચ ને નવ સાથે ગુણો એટલે તો હવે એક આ પણ ખબર પડી ગઈ આપણને કે આવી રીતની કોઈ સંખ્યાઓ આવે આવી રીતની કોઈ સંખ્યાઓ આવે તો મોટી સંખ્યા છે એ જ એનો લસા થાય ભાઈ મોટી સંખ્યા છે એ જ એનો લસા થાય ચોખી વાત કે જ્યારે એકના જ ઘડિયામાં બીજી સંખ્યા આવી જતી હોય તો મોટી સંખ્યાની પહેલા કે ભાઈ જે જે મિત્રો હાલમાં જોડાયેલા છે પહેલા તો એને કોઈને લાઈક કરવાનું બાકી હોય એ પહેલા તો લાઈક કરી દેજો મિત્રો ખૂબ સરસ રીતે કાર્ય આપણે વર્લ્ડ એકેડેમી દ્વારા થઈ રહ્યું છે તો હજુ પણ લાઈક કરવાનું બાકી હોય એ પેલા લાઈક કરી દેજો ભાઈ વધુમાં જેને જેને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે જોરદાર કન્ટેન્ટ જબરદસ્ત માહિતી આપણને અહીંયાથી મળી રહી છે એક સરસ મજાનું મેથ્સનું સારામાં સારું કન્ટેન્ટ મળી રહ્યું છે તો ચોક્કસથી એ પણ ભૂલાય નહીં એ વસ્તુ પણ ભૂલાય નહીં બરાબર તો ચાલો જોઈએ હવે કે નવ અઢાર અને બારનો લસ્સા કઈ રીતે નીકળે મારી વાત ધ્યાનથી સાંભળજો હવે કમેન્ટ્સમાં ધ્યાન નહીં હવે અહીંયા ધ્યાન આપજો ભાઈ નવ અઢાર અને બાર નો મારે લસા કાઢવો હોય તો પહેલા મારે કોઈ પણ બે સંખ્યાનો લસા લઈ લેવો પડે ત્રણ સંખ્યાનો લસા અગર તમારે કાઢવો છે તો પહેલા કોઈ પણ બે સંખ્યાનો લસા લઈ લેવો પડે જેમ કે નવ અને અઢાર આનો લસા અઢાર થાય ભાઈ નવ અને અઢાર નો લસા અઢાર જ થાય જે હમણાં જ શીખ્યા હે ને અને હવે અઢાર અને બાર કયા ઘડિયામાં આવે છ ના ઘડિયામાં છ ના ઘમાં બાર ક્યાં આવશે ને સાથે ગુણો બેટલા થશે હા ચલ દેસાઈ એસએસસી જીડી માટે પણ તમે જે આ ભણી રહ્યા છો એ પણ તમને હેલ્પફુલ થશે ડેફિનેટલી બરાબર એ તમને સો ટકા હેલ્પફુલ થશે આમાંથી પણ તમે જે કઈ ભણી રહ્યા છો લેક્ચર જોવાના બાકી હોય તો જોઈ લેજો કારણ કે એ લેવલના પ્રશ્નો પણ આપણે એમાં ઓલમોસ્ટ લીધેલા પણ છે એટલે એ પણ તમને ઘણું ઉપયોગી આમાંથી થવાનું છે ડેફિનેટલી તો ત્રણ સંખ્યાના લસા વિશે જેને દુવિધા છે હવે એને આઈ થિંક સો ક્લિયર હોવું જોઈએ કદાચ જો કોઈને ન ખ્યાલ આવ્યો હોય તો એકવાર ફરીથી સમજી લે કે એકચ્યુઅલી નવ અઢાર અને બારનો ત્રણ સંખ્યાનો લસા ડાયરેક્ટ ન થાય પહેલા મારે કોઈ પણ બે સંખ્યાનો લસા કાઢવો પડશે તો નવ અને અઢાર નો લસા અઢાર થાય અને અઢાર અને બાર છ ના ઘડિયામાં આવે છ ના ઘડિયામાં બાર ક્યાં આવે તો કે બે બે ને અઢાર સાથે ગુણો એટલે છત્રીસ આવે બરાબર છે યસ નિલેશભાઈ જયહિંદ રાઈટ દાખલા તરીકે દસ પંદર અને વીસ નો મારે લસા કાઢવો હોય તો પહેલા દસ અને વીસ નો લસા પેલા કાઢી લેવાય દસ અને વીસ નો લસા પેલા કાઢ લેવાય દસ અને વીસ નો લસા વીસ જ થાય કારણ દસ ના જ ઘડિયામાં સીધા વીસ આવે છે હવે પંદર અને વીસ ને મારે ગણવા પડશે અને વીસ પાંચ ના ઘડિયામાં આવે ભાઈ પાંચ ના ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે ત્રણ આ ત્રણ ને વીસ સાથે ગુણો એટલે આનો લસા સાહીઠ તો આશા રાખું છું કે જેને જેને કદાચ ત્રણ સંખ્યાના લસા ને લઈને દુવિધાઓ હતી એ થોડી ઘણી દૂર થઈ હશે હજી મારી વાત પૂરી નથી થઈ હવે ક્યારેક માની લો કે આ રીતની કોઈ રકમ આવે છે કે છ છે બાર છે અને પંદર છે તો મારો ભાઈ પેલા છ ને બાર નો લસા હું કાઢી લઈશ જે બાર આવશે ઘડિયામાં આવે ઘડિયામાં બાર ક્યાં આવે તો કે ચાર ચાર ને કોની સાથે ગુણશો પંદર સાથે પંદર ચોક સાહીઠ થાય તો હવે આશા રાખું છું કે ડાયરેક્ટ ત્રણ સંખ્યાનો લસા તમને કાઢતા આવડવો જોઈએ રાઈટ હા સુરવીર સાચા છો તમે ચાલે પણ ગુણાકાર મોટો પછી ઘણી વખત જો પરિસ્થિતિ પ્રમાણે ડિસિઝન લેતા આવડવા જોઈએ ભાઈ દાખલા તરીકે કોઈ સંખ્યા આ રીતે આવી કે પાંચ દસ અને વીસ તો પાંચ અને દસ નો લસા દસ થાય કે નહીં અને દસ અને વીસ નો લસા વીસ જ થાય મતલબ આમાં તો કઈ કરવું જ ના પડ્યું પાંચ અને દસ નો લઈ ડાયરેક્ટ થઈ ગયો અને દસ અને વીસ નો પણ કરવી પડે અને છત્રીસ લખું છું તો નવ અને અઢાર નો લસા અઢાર જ થાય ને ભાઈ નવ ના જ ઘડિયામાં અઢાર આવી જાય છે અને અઢાર અને છત્રીસ નો લસા છત્રીસ જ થાય તો લસા છત્રીસ જ આવે ક્યારેક આવું પણ બની શકે કે ક્યારે કોઈ પ્રકારના એફર્ટ જ ન લગાવવા પડે સીધે સીધો જ લસા નીકળી જાય અને હા ક્યારેક આવું બને પ્રોફેસર બોય હા એ પણ આવશે ને જ ભગીરથ સિંહ એનો પણ અમને આન્સર આપે શું શું કહો તમે કમેન્ટ કરી અને હવે એવું જરૂરી નથી ભાઈ ત્રણ માંથી બે સંખ્યા એકબીજાના ઘડિયામાં આવતી જ હોય ના આવે હા એ આવશે આવશે ઉષવ ભાઈ એ પણ વન બાય વન આપણે લેવાના છીએ અત્યાર સુધી ઘણા ચેપ્ટર્સ ભણ્યા છીએ હવે ધીમે ધીમે કાર્ય સમય નળાકી સરેરાશ ટકાવારી સાદુ વ્યાજ ચક્રવૃદ્ધિ વ્યાજ આ બધી પ્રકારના ટોપિક આપણે વન બાય વન લેવાના છીએ બરાબર છે કારણ કે સારામાં સારું કન્ટેન્ટ આપણે આપવાના છીએ એ હકીકત છે તો બસ એ જ વાતને આપણે વળગી રહેવાનું છે અને એ પ્રમાણે એક વખત રિવિઝન ઓકે જોઈ લઈએ હમણાં ચલો ઓકે ને તો જો ભાઈ દર વખતે જરૂરી નથી પેલા એને સમજી લઈએ પછી એવો છે તો રિપીટ કરાવી દઈશ દર વખતે જરૂરી નથી કે એકના ઘડિયામાં બીજી સંખ્યા આવી જ જતી હોય એકના ઘડિયામાં બીજી સંખ્યા આવી જ જતી હોય એમાં નથી આવતી દસ ના ઘડિયામાં ના તો બાર આવે કે ના તો પંદર આવે કોઈ કોઈના ઘડિયામાં નથી આવતા ભાઈ તો શું કરાય સાંભળો તો પછી કોઈ પણ બે નો લસા લઈ લો કોઈ પણ બે નો લસા લઈ લો ભાઈ દસ અને બાર આ બંને સમગ્ર સિંહ રાઠોડ યાદ નથી આવતો ભાઈ રાઠોડ ભાઈ અચ્છા કોન્સ્ટેબલ વન સી વન માંથી ઓકે દસ અને બાર દસ અને બાર એક સાથે કયા ઘડિયામ જો મને આમાં ખબર પડી કે કોઈ કોઈના ઘડિયામ નથી આવતા તો હવે મારી પાસે મારી પાસે કોઈ ઓપ્શન નથી મારે હવે આ દસ બાર અને પંદર માંથી કોઈ પણ બે સંખ્યા કોઈપણ બે સંખ્યા મારે પેલા ટાર્ગેટ કરવી પડે તો પેલા હું દસ અને પંદરને ટાર્ગેટ કરું છું દસ અને પંદર કયા ઘડિયામાં આવે તો કે પાંચના ઘડિયામાં પાંચના ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે ત્રણ ત્રણ ને દસ સાથે ગુણો તો શું આવશે ભાઈ ત્રીસ આવશે રાઈટ છે ફરી કહું છું કોઈ કોઈના ઘડિયામાં નથી આવતા જરૂરી નથી જરૂરી નથી કે એકબીજાના ઘડિયામાં આવવા જ જોઈએ ક્યારેક આવું બને દસ અને પંદરનો લસા મેં ત્રીસ કાઢ્યો હવે ત્રીસ અને બાર છ ના ઘડિયામાં આવે છ ના ઘડિયામાં બાર ક્યાં આવે તો કે ભાઈ બે આ બે ને ત્રીસ સાથે ગુણો એટલે આનો લસા સાહીઠ આવે પડી હમજ તો જરૂરી નથી ભાઈ સિચ્યુએશન પ્રમાણે મારે ડિસિઝન્સ લેવા પડે ઘડિયામાં ના છ આવે ના છ ના ઘડિયામાં નવ આવે ના છ ના ઘડિયામાં પંદર આવે કશું કોઈ એકબીજાના ઘડિયામાં નથી આવતું તો તો હવે રાજી ખુરશી થી કોઈ પણ બે સંખ્યાનો લસા કાઢી લે ભાઈ નવ અને છ કયા ઘડિયામાં આવે તો કે ભાઈ દસ અને બાર બે ના ટેબલ પણ દસ અને બાર એટલે રવિરાજ છે આપણે કોઈ પણ બે ને ટાર્ગેટ કરવા ખ્યાલ આવ્યો ને આપણે દસ બાર ને પંદર હોય તો એવું જરૂરી નથી કે આ બે નો લસા કાઢવાનો દસ અને બાર નો લસા કાઢો તો ચાલે આપણે દસ અને પંદર નો પેલા કાઢ્યો પછી ત્રીસ અને બાર નો હવે દસ અને પંદર ભૂલી જવા પછી ત્રીસ અને બાર નો લસા લેવાનો ખ્યાલ આવ્યો રવિરાજસિંહ એ રીતે પણ લઈ શકાય બરાબર હા ઉત્તમ ભાઈ હમણાં એ પણ આવી જશે થોડી રાહ જુઓ હમણાં એનો પણ આન્સર આવી જશે તો જો નવ છ અને પંદર કોઈ કોઈના ઘડિયામાં નથી આવતા તો સીધી વાત છે હું કોઈ પણ બે નો લસ્સા હું પેલા કાઢી લઈશ જેમ કે છ અને પંદર આ બંને ત્રણના ઘડિયામાં આવે ત્રણ ઘડિયામાં છ ક્યાં આવે તો કે ભાઈ બે આ બે ને પંદર સાથે ગુણો એટલે કેટલા થશે ત્રીસ થાશે આ બંનેનો લસા ત્રીસ આવે ત્રીસ અને નવ ત્રીસ અને નવ એ બંને ત્રણ ના જ ઘડિયામાં આવે ત્રણના ઘડિયામાં નવ ક્યાં આવશે તો કે ત્રણ ત્રણ ને ત્રીસ સાથે ગુણો એટલે આનો લસા નેવું આવે હવે રહી વાત સંખ્યાના સિલેક્શન હવે મને ખબર જ છે કે આ દસ અને પંદર કોઈ કોઈના ઘડિયામાં તો કઈ આવતા છે નહીં તો સર કઈ બે સંખ્યા સિલેક્ટ કરું કે લસા નીકળી શકે તો એનો જવાબ છે મજા આવે બે સંખ્યા મજા આવે બે સંખ્યા જવાબ સરખો જ આવે યાદ રાખજો તમે મેથ્સના કંઈક જબરદસ્ત કન્સેપ્ટને ભણી રહ્યા છો ને એ કન્સેપ્ટ તાકાતવાળો જ હશે એ એવો જ કન્સેપ્ટ હશે જે એવર ગ્રીન હશે ને એવરી ટાઈમ લાગુ પડશે ગમે ત્યાં લાગુ પાડી લેવાનો એ હંડ્રેડ પર્સન્ટ શ્યોર જ હશે એમાં કંઈક શંકા સ્થાન નથી એટલે મિત્રો ખાસ કે જેને કોઈને કદાચ નાના મોટી દુવિધા હોય તો ક્લિયર કરજો મેં દસ અને પંદર નો લસા કાઢ્યો પહેલા એને બદલે કોઈકને એમ થાય કે નહીં સર મારે પહેલા દસ અને બાર નો લસા કાઢવો છે તો પણ થઈ શકે દસ અને બાર છે એ બંને બે ના ઘડિયામાં આવે બે ના ઘડિયામાં બાર ક્યાં આવે તો કે છ ને દસ સાથે ગુણો તો કેટલા થાય સાહીઠ થાય હવે આ દસ ને બાર ભૂલી જવાના પંદર અને સાહીઠ તો યાદ કરો પંદર ના ઘડિયામાં થાય એટલે કે આનો લસા સાહીઠ આવશે ઠીક છે હવે નવ છ ને પંદર મેં લખ્યા તો મેં આમાં પેલા છ ને પંદર નો લસા કાઢ્યો હવે કોક ને થાય કે મારે પેલા નવ ને છ નો લસા કાઢવો તો કરાય મજા આવે બે સંખ્યા લેવાય નવ અને છ કયા ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયા ત્રણ ના ઘડિયામાં ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે પાંચ પાંચ ને અઢાર સાથે ગુણો એટલે કેટલા આવશે બધાને ક્લિયર થઈ ગયું છે એવી આશા રાખું છું અને હા કદાચ કોઈક એવો પ્રશ્ન થતો હોય મિત્રો છેલ્લી કમેન્ટ વાંચજો તમને કન્ટેન્ટ સારું મળી રહ્યું છે ધ્યાનથી વાંચજો કે ભાઈ એમાં જે દાખલાઓ આપણે એક્ઝામ ને લગતા ભણી રહ્યા છીએ તમને કન્ટેન્ટ સારું જ મળશે બેસ્ટ મળશે એટલે હું હજી કહું છું કે આપણે આપણા મિત્રો સુધી હજી આ વસ્તુ ના પહોંચાડતા હોય તો એના ચૂકથી પહોંચાડતા રહેજો ભલે લેક્ચર પતી જાય પછી એવું લાગે તો પહોંચાડજો બરાબર સુધી લાઈવમાં આવે એવો પ્રયત્ન કરવો કે જેથી કરીને શું છે અને મિત્રો હજી લાઈક કરવાનું બાકી હોય લાઈક કરવાનું ભૂલતા નહીં જો ભાઈ સીધી વાત કે ભાઈ પાંચ છ ને સાત અરે રીતે તમારો જવાબ અહીંયા છે જ જોઈ લો ધ્યાનથી પાંચ છ ને સાત કોઈના ઘડિયામાં કોઈ આવતું જ નથી કાંઈ બધી ટાંગામેળ વગરની સંખ્યા છે તો આનો સીધો ગુણાકાર થાય કઈ નો થાય ભાઈ કોઈ કોઈના ઘડિયામ કે ઊંધે માં પથરાઈ જાય તો આવે એમ નથી તો એનો સીધો જ ગુણાકાર કરવો પડે પાંચ છ ત્રીસ ને ત્રીસ સત્તા બસો ને દસ આ જવાબ થાય તો ઉત્તમભાઈ તમારો જવાબ એમાં જ આવશે ખ્યાલ આવ્યો તેર અગિયાર ને સાત તમે કહ્યું તો તેર નો અગિયાર નો ને સાત નો મારે ગુણાકાર જ કરવો પડે બીજો ઓપ્શન જ નથી જેમાં અગિયાર ગુણ્યા પેલા તેર ગુણ્યા અગિયાર કરો એટલે એકસો તેતાલીસ આવે અને એકસો તેતાલીસ ગુણ્યા સાત કરો એટલે તમને તમારો જવાબ મળી જશે સાત ત્રણ એકવીસ અહીંયા બે સાત ચાર અઠાવીસ ને બે ત્રીસ અહીંયા ત્રણ સાત એક સાત ને ત્રણ દસ એક હજાર એક જવાબ ડન છે ઉત્તમભાઈ ઓકે ને તો હવે તમારા પ્રશ્નોનો જવાબ બધાને મળી ગયો હશે એવી આશા રાખું છું હવે આપણે એના દાખલાઓ આગળના દાખલાઓમાં વધવાનું છે ચાલો ગુસ્સાની વાત હું પછી કરું છું પહેલા તો એક મને આ રીતના અપૂર્ણાંકના લસા પહેલાં મને કાઢતા આવડવા જોઈએ બરાબર અપૂર્ણાંકના લસા કાઢતા આવડવા જોઈએ ભાઈ કે કોઈ અપૂર્ણાંક સંખ્યા છે એનો લસા કઈ રીતે નીકળે તો અપૂર્ણાંકના ના લસા જો મને પાકી ખબર છે કે મને ક્યારેય કોઈ દસ અને પંદરનો નો કેટલો આવો વહ્યાત દાખલો કોમ્પિટે એક્ઝામમાં આપું છે

અને નીચે બાવીસ અને તેત્રીસ આનો ગુસ્સા લેવાનો છે ખાસ ધ્યાનથી જોઈ લેજો અપૂર્ણાંકના અપૂર્ણાંકના લસા કાઢવાની એક ચોક્કસ પદ્ધતિ છે જે કંઈક આ રીતે થશે અંશનો લસા થશે અને છેદનો ગુસ્સા થશે ફરી ક્લિયર કરજો ભાઈ ફરીથી ક્લિયર કરજો શું કહેજો રાહુલ ભાઈ તમે કે જ્યારે કોઈ અપૂર્ણાક એટલે આમાં ગુસ્સા આવી જશે એટલે આમાં ગુસ્સાની ચર્ચા આપણે આવી જ જશે એટલા માટે મેં કહ્યું કે ગુસ્સા આની અંદર ઇન્કલુડ કરી લેશું આપણે એટલે અલગથી નથી શીખવું એ આમાં ખ્યાલ આવી જ જશે કે ભલે મને પૂછ્યો છે ખાલી લસા પણ આમાં લસા ને ગુસ્સા બંને તમારે લેવા પડશે મિત્રો અંશ નો લસા આવશે છેદનો ગુસ્સા આવશે અંશ નો લસા છેદનો ગુસ્સા લસાની તો આપણે ભરપૂર પ્રેક્ટિસ કરી બરાબર ભરપૂર પ્રેક્ટિસ કરી સાતના ના છેદ છાસઠ ના આવે ને ભાઈ આપણે લસા લઈ રહ્યા છીએ આ પાંચ ને ઓગણપચાસ સાથે ગુણી નાખો પાંચ નવા પિસ્તાળીસ અહીંયા આવશે ચાર પાંચ ચાર વીસ વીસ ને ચાર ચોવીસ બસો પિસ્તાળીસ ફરી કહું છું પાત્રીસ અને ઓગણ પચાસ ના ઘડિયામાં ક્યાં આવે તો કે આ પાંચ પાંચ ને અહીંયા ગુણી નાખો નવ પંચા પિસ્તાળીસ અહીંયા ચાર પાંચ ચાર વીસ ને ચાર ચોવીસ હવે બાવીસ અને તેત્રીસ નો ગુસ્સા કેમ નીકળે હવે સાંભળી લો તમે લસા માટે સૌથી પહેલા શું કરતા પહેલા વેલા એ કરતા કે બંને સંખ્યા કયા ઘડિયામાં આવે બંને સંખ્યા કયા ઘડિયામાં આવે તો જે ઘડિયામાં બંને આવે છે એ માં એનો ગુસ્સા છે તમે લસા શીખ્યા એમાં ગુસ્સા તો પેલા જ આવી ગયો કે ભાઈ આ બંને તો બસ એનો ગુસ્સા આવે આ એનો જવાબ છે આખી ઘટના હમત પડી ગઈ ભાઈ કે અપૂર્ણાંક હશે ત્યારે એનો લસા મારે આવી રીતે કાઢવો પડશે અંશ નો લસા છેદનો ગુસ્સા બરાબર તો ઉપરના બંનેનો લસા કાઢવો પડે આ બંને સાતના ઘડિયામાં ક્યાં આવશે તો કે આ પાંચ પાંચ ને અહીંયા મલ્ટીપ્લાય કર્યા બસો પિસ્તાલીસ આવ્યા અને બાવીસ અને ત્રેવીસ નો ગુસ્સા કેમ નીકળે તો ફરી સમજી લેજો કે મને કોઈ પૂછે કે પંદર અને વીસ નો ગુસ્સા તો આનો ગુસ્સા આવે પાંચ જે ઘડિયામાં બંને સંખ્યા આવે છે એ એનો ગુસ્સા થશે જે ઘડિયામાં બંને આવે છે એનો ગુસ્સા થાય અને હા સાત અને નવ અગર સાત અને નવ એક પણ ઘડિયામાં ન આવે તો એનો ગુસ્સા અપૂર્ણાંક નો લસા બધાને ક્લિયર થઈ ગયો હોય તો એક વખત મને થંબ આપી દો અને કોઈને કાંઈ ડાઉટ હોય કોઈને કઈ પૂછવાનું હોય તો એક વખત ફટાફટ મને પૂછી લો કમેન્ટની અંદર જણાવી દો કોઈને કાંઈ પણ ડાઉટ હોય કાંઈ પૂછવાનું હોય તો જણાવો કોઈ ક્વેશ્ચન કોઈ ક્વેરી ઓકે બધાને ક્લિયર છે વેરી ગુડ બરાબર મિત્રો હું હજી કહું છું જો છેક લગી જોડાયેલું રહેવું જરૂરી છે કારણ કે તમે આગળ આગળ જે દાખલાઓ જોશો ને ભાઈ તમે આગળ આગળ દાખલાઓ જોશો હું ખાલી તમને એનો પરિચય આપી દઉં જોઈ લો કે આ જે દાખલાઓ તમે ભણ્યા ફૂલી મત યસ એક આવે કારણ કે એક ઘડિયામાં નથી આવતા ને એટલે એક આવે જ્યારે બંને સંખ્યા એક પણ ઘડિયામાં ના આવે તો એનો ગુસ્સા એક થાય બરાબર આ તમે દાખલાઓ જોઈ લેજો ખાલી રાઈટ ને એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે કયા લેવલનું કન્ટેન્ટ ભણવાનું છે મને આવનારી પરીક્ષામાં મને આવનારી પરીક્ષામાં એ કઈ રીતે ઉપયોગી થશે નહીં ગુસ્સામાં એ મોટો જ લેવાનો ચાવડાભાઈ મોટો જ ઘડિયો લેવાનો હે ને યસ એક કેમ આવ્યો રાહુલ ભાઈ ખ્યાલ આવી ગયો ને ત્રણ સંખ્યા હોય તો ડાયરેક્ટ ગુસ્સા થઈ જાય ત્રણ સંખ્યા હોય તો સીધો ગુસ્સા ના અત્યારે એવો સમય નહીં બગાડીએ નરેન્દ્રભાઈ પણ આપણે ફરીથી લેશું ખરા ડન છે આ પોઈન્ટ વાળી સંખ્યા થી માંડીને આ બધા પ્રકારના પ્રશ્નો આપણે ડિસ્કસ કરવાના છે

અને પચીસ અને પાંત્રીસ નો ખાલી આટલું લખી દઉં છું પાછળ શું લખવું અને કઈ રીતે લખવું એ જરા તમે તમારી રીતે ગણતરી કરી અને મને આન્સર આપો કમેન્ટની અંદર અચ્છા હા હા ઓકે રાઠોડભાઈ મારો ભાઈ યાદ આવી બધાનો જવાબ સાચો એનડીએફએ બોતેર ના છેદમાં પાંચ નહીં આવે ભાઈ હા રેકોર્ડે જોઈ લેજો એવું હશે તો હું ફરીથી આમ તો આપણે લેશું રિવિઝન પણ હાલમાં આપણે આગળ ભણી રહ્યા છીએ એના ઉપર ફોકસ કરીએરથ સિંહ

અને નીચે ગુસ્સા બરોબર છે તો હવે અઢાર અને છત્રીસ નો લસા છત્રીસ થાય પચીસ અને પાંત્રીસ નો ગુસ્સા તો પચીસ અને પાંત્રીસ એક સાથે કયા ગડિયામાં આવે પાંચના ઘડિયામાં એટલે અહીંયા પાંચ આવશે બરાબર આ તમારો જવાબ છે યસ કોમલભાઈ ચૌહાણ થેન્ક યુ ચાલો ક્લિયર છે બધાને ક્લિયર 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 છતાંય કઈ દુવિધા હોય તો વચ્ચે મને પૂછજો આ રીતે આરામથી બે સંખ્યાનો અપૂર્ણાંક નો લસા તમે કાઢી શકો હવે અગર મને પૂછવામાં આવે ભાઈ કે આનો ગુસ્સા કેટલો

છેદમાં બાવીસ અને પાંત્રીસ નો જોઈ લેજો ધ્યાનથી કે આની પહેલા અપૂર્ણાંકના લસાની ની વાત હતી તો ઉપર લસા આવ્યો નીચે ગુસ્સા આવ્યો અહીંયા ગુસ્સા પૂછ્યો છે તો ઉપર ગુસ્સા આવશે ને નીચે લસા આવશે ટૂંકી ને ટચ વાત અપૂર્ણાંકના કેસની અંદર ફરજિયાત એક ભવ્ય કાર્યક્રમ કરવો પડશે બંને પડશે અપૂર્ણાંક નો લસા આમ જ થાય બરાબર છે ચાલો તો હવે પાંત્રીસ અને ગુસ્સા કેમ નીકળે ભાઈ પાંત્રીસ અને ઓગણપચાસ એક સાથે કયા ઘડિયામાં આવે સાત ના ઘડિયામાં એટલે ઉપર આવશે સાત બાવીસ અને પાંત્રીસ હવે અહીંયા બાવીસ અને પાંત્રીસ નહીં હોય ઉભારો ઉભારો એક મિનિટ એક મિનિટ એક મિનિટ આપણે આગલા ક્વેશનમાં શું હતું બાવીસ અને તેત્રીસ હતા હે ને તો એક જ મિનિટ બાવીસ ને તેત્રીસ નહીં પચીસ ને પાંત્રીસ છે અહીંયા બરાબર બાવીસ ના હોય કારણ કે ભાઈ ટાંગા મેળવ વગરની સંખ્યા તો ન જ હોય એટલે મેં કહ્યું એમ કે ભાઈ અહીંયા બાવીસ નથી હોય પચીસ છે એમ સમજ

પાંચના ઘડિયામાં આવે ક્યાં આવે તો કે થાય હવે થાય પચીસ એકસો પંચોતેર થાય એમાં મારું ના આલે ભાઈ એ તો થાય જ દેશે ટૂંકમાં ગુણાકાર કર્યો છે તો ખાલી તો પાંત્રીસ અને ઓગણપચાસ નો ગુસ્સા થાય પચીસ અને પાંત્રીસ નો લસા હજી કહી દઉં ખાસ મેં બાવીસને બદલે પચીસ કર્યા છે બાવીસ હોત તો પણ દાખલો થઈ જ જાત ડેફિનેટલી થઈ જાત પણ ખરેખર એ જેન્યુન નહોતું એટલે માટે મેં થોડોક સુધારો કર્યો તો હવે ક્લિયર થઈ ગયું હશે એવી આશા રાખું છું કે છતાંય કંઈ કોઈને પ્રશ્ન હોય તો એક વખત કમેન્ટ બોક્સમાં મને જણાવી દો ક્લિયર છે બધાને સાતના છેદમાં એકસો ને પંચોતેર હવે હું તમને એ પૂછી લઉં કે શું સાત ના છેદમાં એકસો પંચોતેર રાઈટ આન્સર થશે કારણ કે એક નિયમ એવો પણ ખરો એક નિયમ એવો પણ ખરો કે જો હજી આના છેદ ઉડતા હોય તો મારે હજી પણ છેદ ઉડાડવા પડે

લસા ઉપર ગુસ્સા આવશે સાત નીચે લસા આવશે એકસો ને પંચોતેર આમાંથી ચૌદ જાય તો કેટલા વધે ભાઈ આમાંથી ચૌદ જાય તો કેટલા વધે ત્રણ ત્રણ ની બાજુમાં પાંચ એટલે પાંત્રીસ તો સાત પંચા પાંત્રીસ એટલે કે મારો ફાઇનલ આન્સર આ ગણા છે એનો મતલબ એવો થયો કે ધ્યાન તો અહીંયા રાખવું પડશે અંતિમ જે લાખો છો તમે એમાં પણ ધ્યાન રાખવું પડશે કારણ કે એ તો ગાણિતિક સિમ્પલ રૂલ છે કે અગર છેદ 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 ઉડતા હોય તો મારે ઉડાવવા પડે પડે ફરજિયાત ઉડાડવા એ આવશે હજી ઘણી વાર છે એ પ્રકારના પ્રશ્નો એ આવશે લસ્સા ત્રણસો છન્નું અને ગુસ્સા બાર અને તેમાં એક સંખ્યા બત્રીસ તો બીજી સંખ્યા શોધો એ પણ આવશે એ બધા પ્રકારના પ્રશ્નો વન બાય વન લઈશ બધું એકસાથે તો સ્વાભાવિક આપણે નહીં કરી શકીએ ડન છે એટલે એ પણ આપણે લેવાના છીએ આગળ હા ઉત્તમભાઈ કોઈના ઘડિયામાં ના હોય તો વાત થઈ ને ભાઈ અગર લસા કાઢવાનો છે તો કોઈના ઘડિયામાં ના આવે તો એનો સીધો ગુણાકાર થાય જેમ કે બાવીસ અને પાંત્રીસ નો મારે લસા કાઢવો હોય તો બાવીસ અને પાંત્રીસ કોઈના ઘડિયામાં ન આવે તો એનો સીધો ગુણાકાર પાંત્રીસ દુ સિત્તેર ને પાંત્રીસ દુ સિત્તેર સાતસો ને અને ગુસ્સા પૂછ્યો હોય તો એનો જવાબ એક આવે બરાબર છે બંને આપણે સમજ્યા આગળ લસા પૂછ્યો હોય તો સીધો ગુણાકાર ગુસ્સા પૂછ્યો હોય તો એક ચાલો બધાને ક્લિયર છે હવે આ આ જવાબ ની અંદર આ અંદર જે વાત હતી એ ક્લિયર થઈ ગઈ ને ભાઈ ચાલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી રહ્યા છીએ હા જો આ બરોબર છે છત્રીસ અને આ તમે ગણો ચાલો આન્સર આપજો કમેન્ટની અંદર બધા ફટાફટ ચાલો થોડીક સ્પીડમાં આન્સર આપો કહો મને જરા જવાબ કે છત્રીસ ના છેદમાં માં ને અઢાર ના છેદમાં માં પાંત્રીસ નો લસા કેટલો આન્સર આપજો ભાઈ ગુડ વેરી ગુડ ચાલો લગભગ બધાના આન્સર આવવા લાગ્યા છે નિખિલભાઈ છે વિજયભાઈ છે ઉપેન્દ્રસિંહ જાડેજા ઝાલાભાઈ ચાવડા અંકિત એસપી જાડેજા યસ 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 વાહ બે વાહ થઈ ગયો વેરી ગુડ કુલદીપસિંહ સોલંકી ગુડ ઓકે બારોટ ભવાની નિલેશ બારોટ બરોબર છે સરસ ચિરાગ દવે સોરી ચિરાગ દૈયા સોરી ઓકે ચાર ના છેદમાં સાત સાત ના છેદમાં આઠ પાંચના છેદમાં ત્રણ અને એકનો લસા બધાનો ગુણાકારી નાખજો ઓકે ચાલો તો ભાઈ આનો લસા એટલે છત્રીસ અને અઢાર નો લસા આવશે અને નીચે 25 અને 35 નો ગુસ્સા આવશે તો પચીસ અને પાંત્રીસ પાંચ ના ઘડિયામાં આવે આ જવાબ છે આના છેદ વેદ કઈ ઉડતા નથી ઉડતા હોય તો ઉડાડવાના આના કસા છેદ ના ઉડેલા આ જવાબ છે આગલા ક્વેશ્ચનમાં છેદ ઉડતા હતા તો છેદ મારે ઉડાડવા પડે જે આપણો આન્સર થાય ચાલો હવે ત્રણ સંખ્યાનો લસા છે ભાઈ ત્રણ સંખ્યાનો લસા હોવાથી મને કે તમને કશો ફરક પડતો નથી આપણે બધા ખૂબ હોશિયાર છીએ અને આપણને આનો લસા આવડે છે તેત્રીસ બાવીસ અગિયાર નો લસા અને છેદમાં પંદર પાંચ અને દસ નો ગુસ્સા ચાલો જેને નાના મોટા બીજા પ્રશ્નો હતા એનો જવાબ બી આમાં આવી જશે કે ત્રણ સંખ્યાનો લસા શીખ્યા ત્રણ સંખ્યાનો ગુસ્સા કેમ થશે તેનો આન્સર આમાં તમને મળી જશે જોતા જજો ભાઈ જોતા જજો ધ્યાનથી તમને કદાચ ભૂતકાળના પેપરો જો તમે એનાલિસિસ કર્યા હશે ને તો આવા પ્રશ્નો તમને ક્લાસ થ્રી અપર ક્લાસ થ્રી લેવલની ઘણી પરીક્ષાઓમાં જોવા મળશે બરાબર ઇવન જીપીએસસી વન ટુ એ પણ અપૂર્ણાંકના લસા પૂછેલા છે કારણ કે આ એક પ્રોપર મેથડથી થતા હોય અને પ્રોપર મેથડ ના ખબર હોય તો જવાબ ખોટા પડે તો જો ભાઈ સીધી વાત છે કે અગિયાર ને બાવીસ નો લસા બાવીસ જ થાય

બાવીસ અને તેત્રીસ અગિયાર ના ઘડિયામાં આવે અગિયાર ના ઘડિયામાં તેત્રીસ ક્યાં આવે તો કે ત્રણ ત્રણ ને બાવીસ સાથે ગુણો એટલે છાસઠ હવે લસામાં તો આપણે જોઈ લીધું કે ત્રણ સંખ્યાનો લસા ડાયરેક્ટ નથી થતો પહેલા કોઈ પણ બે નો લસા કાઢવો પડે પછી એનો જે જવાબ આવે એનો ત્રીજી સંખ્યા સાથે લસા કરવો પડે પણ ત્રણ સંખ્યાનો ચાર સંખ્યાનો પાંચ સંખ્યાનો છ સંખ્યાનો ગમે એટલી સંખ્યાનો ગુસ્સા એક સાથે થઈ શકે સંખ્યા બે હોય ત્રણ હોય પાંચ હોય દસ હોય ગમે એટલી સંખ્યા હોય ગુસ્સા ડાયરેક્ટ થાય શરત ખાલી એટલી કે આ બધા એક સાથે કયા ઘડિયામાં આવે છે એવો કયો ઘડિયો છે કે જેમાં આખું ગામ આવે છે પંદર આવે છે પાંચ આવે છે દસ આવે છે એવો કયો ઘડિયો પાંચ ના ઘડિયામાં એટલે પાંચ દેટ્સ ઇટ બરાબર છે તો જેને કદાચ મનમાં પ્રશ્ન હતો કે ત્રણ સંખ્યાનો ગુસ્સા કેમ થાય તો એનો જવાબ ખબર પડી ગઈ કે ત્રણ સંખ્યાનો ગુસ્સામાં મજા આવે ને એમ થાય મતલબ કે સીધે સીધો થઈ જાય કોઈ મગજ મારી નહીં કોઈ મગજ મારી નહીં મિત્રો ચાલો એક દાખલો હજી જોશું આપડે આમ તો આ ક્લિયર છે ને બધાને કોઈને કઈ દુવિધા નથી ને ભાઈ આમાં ઓકે ને યસ વેરી ગુડ તેત્રીસ વાળા કાઈ વાંધો નહીં શીખવાનું જ છે આપણે શીખવા જ આવ્યા છીએ ડોન્ટ વરી હે એટલે એવું તો નાના મોટું થયું ઘણું રહેવાનું કારણ કે આપણે એવું થતું હોય કે અગિયાર ના ઘડિયામાં બાવીસ આવે ને અગિયાર ને ઘડિયામ તેત્રીસ આવે પણ એમ ન થાય ને પેલા કોઈ પણ બે નો લસા કાઢવા હે ને એટલે કાંઈ વાંધો નહીં ભૂલોમાંથી જ શીખવાનું ને અત્યારે પડે સારું ને એક્ઝામમાં નહીં પડે ભાઈ અત્યારથી ભૂલો પડી જાય સારું એટલીસ્ટ ખબર પડે કે ભાઈ ક્યાં ભૂલ પડે છે આપણી ક્યાં ભૂલ થાય છે ઓકે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ હિયર આ તો ગણ્યો કે ઓકે અચ્છા બે વખત એનો એ દાખલો આવી ગયો એટલે અહીંયા છે ને ગુસ્સા છે ચાલો ગુસ્સા તમે કરી કાઢો ચાલો આનો ગુસ્સા તમારે જાતે કરવાનો છે આનો ગુસ્સા તમારે જાતે કરવાનો છે કમેન્ટમાં મને આન્સર આપો ભાઈ બધાનું આન્સર જોયે છે બધા આન્સર આપશે ભાઈ જેટલા જોડાયેલા છો ચાલો ગુસ્સા શોધવાનો છે ઓકે વેરી ગુડ વેરી ગુડ વેરી ગુડ નિખિલભાઈ ઉપેન્દ્રસિંહ જાડેજા વિજયભાઈ ઝાલા ભગીરથસિંહ ઉત્તમભાઈ ચેક કરો ઓકે લગભગ બધાના જવાબ સાચા છે વેરી ગુડ વેરી ગુડ સારું છે જવાબ તો આપે છે તમે છેલ્લે છેલ્લે આપો તમે પણ ફાસ્ટ આપો આન્સર બઉ આવડતું હોય તો બીજાને શીખવા દોન છે મિત્રો ગુડ ગુડ બધાના આન્સર સાચા છે તો તેત્રીસ આનો ગુસા શોધવાનો હતો ઓકે ચાલો તેત્રીસ બાવીસ હવે જાણી લીધું છે આ ત્રણેય એક સાથે કયા ઘડિયામાં આવે ભાઈ આ ત્રણેય એક સાથે કયા ઘડિયામાં આવે અગિયાર ના ઘડિયામાં એટલે ઉપર અગિયાર આવશે ઉપર અગિયાર આવશે ગુસ્સા ડાયરેક્ટ થાય ભાઈ ત્રણ સંખ્યાનો હવે લસા તો જો ભાઈ પાંચના ઘડિયામાં જ સીધા પંદર આવી જાય પાંચના ઘડિયામાં સીધા પંદર આવી જાય એટલે પાંચ અને પંદર નો લસ્સા પંદર જ આવે અને પંદર અને દસ બંને પાંચના ઘડિયામાં આવે પાંચના ઘડિયામાં આવે તો પાંચના ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે ત્રણ ત્રણ ને દસ સાથે ગુણો તો ત્રીસ આ જવાબ છે એટલે લગભગ બધાનો જવાબ સાચો છે ઓકે કઈ કઈ વાંધો નહીં ઉત્તમ ભાઈ હા એ જ આવશે એના પછીનો તો મિત્રો અહીંયા છ છ સુધીના પ્રશ્નોમાં આપણે ઓલમોસ્ટ ડિસ્કસ કરી કે લસા કઈ રીતે નીકળી શકે છે આ સંખ્યાના લસા કેમ નીકળે કોઈ પણ પ્રકારના હળિયા દોયરા વગર લસા આપણે કરવાના છે એ કઈ રીતે થઈ શકે એ આપણે જોયું હવે આનો જવાબ આપણે ધ્યાનથી આપવાનો છે પેલા એક વખત બધાને ક્લિયર છે તો એકવાર થંભ આપી દો પછી હવે કંઈક નવું શીખવા માટે તૈયાર થઈ જાય કંઈક નવું શીખવા માટે હે ને યસ જય રામ આપી જો ભાઈ એક વસ્તુ યાદ રાખજો કન્ટેન્ટ જેટલું સારું તમને મળશે એટલા એક્ઝામની અંદર બેનિફિટ્સ થશે બરાબર છે કે આપણે અહીંયા પરીક્ષાલક્ષી મુદ્દાઓ બધા હું આવરી લેવાનો પ્રયત્ન કરું છું કારણ કે આ બધાની અત્યારે નહીં ખ્યાલ આવે જે તે સમય એક્ઝામ આવશે ને ભાઈ ત્યારે બધી પ્રકારના કન્ટેન્ટ બહુ તમને કામના છે તો જોજો ધ્યાનથી જોજો ધ્યાનથી જોજો હવે પોઈન્ટ વાળી સંખ્યાના લસામાં પેલા હું ગણું છું બરાબર અત્યારે હું કઈ નહીં કહું પહેલાં કાયદેસર દાખલો આપણે ગણીએ છીએ એમ જ ગણવાનો છું બરાબર છે પછી આપણે ડિસિઝન લેશું કે એમાં કઈ રીતે થશે બરાબર એટલે પહેલાં હું ખાલી ગણી રહ્યો છું શાંતિથી જોજો ખાલી એમાં વચ્ચે કમેન્ટ ના કરતા કાંઈ કારણ કે પહેલાં એમને ડિસ્કસ થાય છે જનરલી પહેલો વિચાર અહીંયા આખા ગામને એક જ આવશે કે જીરો પોઈન્ટ પચીસ એટલે જોજો અહીંયા ધ્યાનથી જોજો હવે બરાબર જોજો ધ્યાનથી જીરો પચીસ અને જીરો એકસો નો લસા હું કાઢું છું ચાલો હવે સો આવે અને એકસો પચીસ ના છેદમાંદ નો ગુસ્સા ઉપરના નો લસા અને એકસો નો લસા અને છેદ સો અને હજાર છે અહીંયા હજાર નો ગુસ્સા જેમ આગળ ભણ્યા એ પ્રમાણે ભાઈ પચીસ અને એકસો પચીસ નો લસા અને નીચે સો અને હજાર નો ગુસ્સા પેલા હું ખાલી ચર્ચા કરું છું પછી આપણે ડિસાઈડ કરવાનું છે કે આગળ શું કરશું ચલો પચીસ અને એકસો પચીસ નો લસા તો એકસો પચીસ જ થાય કે નહીં કારણ કે પચીસ ના જ ગળિયામાં એકસો પચીસ આવી જાય છે અને સો અને હજાર નો ગુસ્સા તો મારો ભાઈ સો ના જ ગળિયામાં હજાર આવે તો સો આવશે ને એટલે કે આનો જવાબ એક પોઈન્ટ પચીસ હવે મને તમારે આન્સર આપવાનો છે મેં અહીંયા લસા કર નાખ્યો પચીસ ને દૂર કર્યા પોઈન્ટ એટલે છેદમાં શું આવે આખું ગામ જાણે અહીંયા એકસો પચીસ માંથી પોઈન્ટ દૂર કર્યા એટલે છેદમાં હજાર આવે આખું જગત જાણી ગયું છે પચીસ અને એકસો પચીસ નો લસા આવે સો અને હજાર નો ગુસ્સા આવે પચીસ ના જ ઘડિયામાં એકસો પચીસ આવે છે એટલે ઉપર એકસો પચીસ સો અને હજાર નો ગુસ્સા તો અહીંયા સો આવે તો જવાબ એક પોઈન્ટ પચીસ હવે તમારે મને કહેવાનું છે આ જવાબ સાચો છે કે ખોટો છે આ આન્સર જે હું લાવ્યો છું એક પોઈન્ટ પચીસ આ રાઈટ છે કે રોંગ છે ચાલો ફટાફટ કહી દો મને કમેન્ટમાં જણાવી દો આ છે ઉડા શું તો આ જ આવશે આ લસા ખોટો છે આ લસા ખોટો છે આ પદ્ધતિ ખોટી છે અને અહિયાં આપણો જવાબ ખોટો છે ભાઈ એ તમે કુલદીપસિંહ તો પણ જ થશે તો એ પણ ખોટો જ છે કારણ કે અહીંયા મેં પહેલેથી ભૂલ કરી છે મિત્રો તો મેં તમને પહેલા કહ્યું ને હું હજી કહું છું કે મહેરબાની કરીને કન્ટેન્ટને ધ્યાનથી સમજી લેજો કારણ કે આવી નાની નાની ભૂલો આપણે બધા ઘણી બધી કરતા હોઈએ છીએ ચાલો તો હવે સાચી માહિતી માટે તૈયાર થઈ જજો હવે કઈ જાતની કમેન્ટ નહીં સાચી માહિતી બરોબર હતું એકસો પચીસ ના છેદમાં હજાર સુધી બરોબર હતું અહીંયા બે આંકડા પહેલા પોઈન્ટ હતો એટલે મેં સો લખ્યા ત્રણ આંકડા પહેલા પોઈન્ટ છે એટલે હજાર લખ્યા હવે એટલું યાદ રાખવાનું છે કે પોઈન્ટ વાળી સંખ્યાના જ્યારે તમે લસા કાઢશો જ્યારે તમે પોઈન્ટને દૂર કરશો એકના છેદમાં સો છે એકના છેદમાં હજાર છે તો પોઈન્ટ વાળી સંખ્યાના લસાનો પહેલો નિયમ છેદમાં નંબર ઓફ ઝીરો સરખા કરવા પડશે પછી જ લસા થશે હજી એકવાર બોલું છું છેદમાં શૂન્યોની સંખ્યા સમાન કરવી પડશે ઝીરોની સંખ્યા સમાન કરવી પડશે એક જગ્યાએ સો એક જગ્યાએ હજાર હશે તો લસા નહીં થાય પહેલા તમારે બેય જગ્યાએ સરખું કરી દેવું પડશે અહીંયા હજાર છે તો અહીંયા હજાર લઈ આવવા પડશે તો અહીંયા હજાર લઈ આવવા એટલે ગણિતની ભાષામાં તમે આને દસ થી ગુણાકાર કર્યો છે ગણિતની ભાષામાં તમે છેદ ને દસ થી ગુણ્યા છે તો ઉપર એ ગુણવા પડે અને કે નીચે ગુણ્યા તો ઉપર ગુણવા પડશે અને પછી એકસો પચીસ ના છેદમાં હજાર અને હવે તમે આનો લસા લઈ શકો એ વગર એનો લસા ન થાય હવે એનો લસા આવે બસો પચાસ અને એકસો પચીસ નો લસા અને છેદમાં હજાર અને હજાર નો ગુસ્સા બરાબર છે હવે એકસો પચીસ ના જ ઘડિયામાં બસો પચાસ આવી જાય છે કે નહીં હે કે ભાઈ એકસો પચીસ ના જ ઘડિયામાં બસો પચાસ આવી જાય કે નહીં તો આનો લસા તો બસો પચાસ થાય કે નહીં અને હજાર અને હજાર નો ગુસ્સા જ્યારે બંને સંખ્યા એક જ સમાન હોય તો એનો ગુસ્સા એ પોતે જ આવે હજાર અને હજાર નો ગુસ્સા હજાર જ થાય હવે આ ઝીરો ઝીરો ઉડી જશે પચીસ ના છેદમાં સો આને કહેવાય રાઈટ આન્સર જીરો પોઈન્ટ પચીસ જે શીખીશું પાકે પાયા અને સાચી માહિતી શીખીશું યાદ રાખજો બરાબર થોડી કમથી ખોટી માહિતી આપણા જવાબો ખોટા પાડશે અને એના હિસાબે આપણા માર્ક્સ કટ થશે એટલે જે શીખીએ તાકાત વાળું શીખીએ સારામાં સારું કન્ટેન્ટ શીખીએ ને આ જ રીતનો જવાબ આવે જીરો પોઈન્ટ પચીસ છે આ બંનેનો લસા થાય જેને આપણે ધ્યાનથી યાદ રાખીશું તો મિત્રો એકવાર ફરીથી સમજી લો ફરીથી સમજી લો પચીસ ના છેદમાં સો અને એકસો પચીસ છેદમાં સો આપેલું હોય તો ડાયરેક્ટ તો સીધું કરી શકો ને તમે તો એમ જ કરવું પડે ભાઈ જ્યારે બંનેના છેદમાં જયારે આપેલા છે તો પેલા સમાન કરવા પડશે પછી દાખલો થશે પડી હમતભાઈ બધાને જે શીખોય સાચું શીખજો જે શીખવાય પાકું શીખજો અધકચરું નહી અધકચરું નહીં જરાય નહીં બરાબર કન્ટેન્ટ તાકાતવાળું આપણે આપવાનું છે તો હવે પછી આને ધ્યાનથી સમજી લેજો બરાબર એકવાર ક્લિયર કરી લો જેને દ્વિધા હોય પચીસ ના છેદમાં કર્યા એકસો પચીસ ના છેદમાં હજાર કર્યા તો પહેલો નિયમ છેદમાં રહેલા ઝીરો સમાન કરવા પડશે સાચો એ જ નિયમ છે કે અહીંયા હજાર છે તો તમારે અહીંયા હજાર કરવા પડશે અને અહીંયા હજાર કરશો તો તમે એને દસ થી ગુણ્યા તો ઉપર ગુણવા પડશે પછી ઉપરનાનો લસા અને નીચેનાનો ગુસ્સા આ તમારો ફાઇનલ આશર છેદ ઉડે છેદ ના ઉડે એટલે મીન્સ કેની વાત કરો તમે આના છેદ ઉડાડશો તો વન બાય ફોર આવશે ને વન બાય ફોર એટલે પોઈન્ટ પચીસ જ થાય પણ સામાન્ય રીતે અગર રકમ પોઈન્ટમાં હોય તો એનો આન્સર પોઈન્ટમાં આવવો જરૂરી છે જોકે જરૂરી તો ન કહેવાય પણ એક નોર્મલ વાત છે કે રકમ પોઈન્ટમાં છે તો આન્સર પોઈન્ટમાં આપણે લઈ આવશું પડી હમજ વાઘેલાભાઈ દયા નો જેઠો હું પોતે વાઘેલા ભાઈ છેદ ના કરશો ને તમે તો જ થશે તો એ જવાબ હશે બરાબર કે તમે આના માની લો કે છેદ ઉડાડ્યા હોત પચીસ માની લો કે આ રીતે લખ્યું હોત સીધી જ વાત સમજાવું જો પચીસ ના છેદ માં અને એકસો ના છેદમાં હજાર હવે કોઈ વ્યક્તિ ને એવું થયું મારા તો પચીસ ચાર સો અને એકસો આઠ હજાર થાય અને લસા અને નીચે આવશે ચાર અને આઠ નો ગુસ્સા જો છેદ ઉડાડીને કરશો તો એક અને નો લસા એક જ થાય સમાન સંખ્યાનો લસા એ પોતે જ આવે અને ચાર અને આઠનો ગુસ્સા ચાર જ થાય ફોર ને પોઈન્ટમાં ફેરવો એટલે ઝીરો પોઈન્ટ પચીસ આવે આ રાઇટ આન્સર ડન છે અપૂર્ણાંકમાં ફેરવો તો છેલ્લે પોઈન્ટમાં લઈ જવા પડશે કારણ કે રકમ તમારી પોઈન્ટમાં છે તો સામાન્યતઃ જવાબ પોઈન્ટમાં હોવો જોઈએ તો એ તમને આઈ આઈડિયા આવી ગયો હશે તો નવો પ્રશ્ન તમારી સ્ક્રીન ઉપર અહીંયા દેખાઈ રહ્યો છે ફૂલ હિંમત રાખો અને ફૂલ હિંમત રાખી અને હવે આનો જવાબ આપો ચાલો હવે આનો જવાબ સાચો જોઈએ છે ભાઈ આનો જવાબ રાઈટ આવવો જોઈએ પોઈન્ટ વાળી સંખ્યાને લઈને બહુ બધી ભયાનક ગેરસમજો છે એ કાઢી નાખજો મહેરબાની કરીને ધ્યાનથી શીખી લેજો કારણ કે ભૂતકાળના પેપર જરાક જોજો તો ખરા પોઈન્ટ વાળી સંખ્યાના લસાઈને ઘણીવાર ઘણી વાર પૂછાય કારણ કે એને ખબર જ હોય કે આને નહીં ખબર હોય એ જાણતા જ હોય કે આમાં એક કઈક આપણે વિદ્યાર્થીઓ નાની મોટી ભૂલો કરતા હોય એટલે જનરલી આ બધા આવી રીતે લસા પૂછતા હોય છે ગુડ લ્યો હવે આચા જવાબ આવો મિના બધે હવે જવાબ હાચા આવ્યા ભાઈ ચાલો આન્સર ગણાના આવી ગયા છે ભાઈ નવ ના છેદમાં દસ અને અઢારના ના છેદમાં સો વાત એમ હતી નંબર ઓફ ઝીરો સમાન કરવા પડશે નહીતર લસા ખોટો પડશે યાદ રાખજો અહીંયા સો છે તો અહીંયા સો કરવા પડે બધાનો બધાનો જવાબ સાચો છે બધાનો જવાબ સાચો છે ફોરેસ્ટમાં પૂછાય હા પૂછાય શકે ને ડેફિનેટલી પૂછાઈ શકે કે આને સો દસ થી ગુણી નાખશો એટલે નીચે સો આવશે ઉપર નેવું આવશે અઢાર ના છેદમાં સો આવશે હવે અંશનો નો લસા કાઢશું નેવું અને અઢારનો લસા અને નીચે આવશે સો અને સો નો ગુસા ઓકે નેવું ને અઢાર નો લસા નેવું જ થાય અઢાર ના જ ઘડિયામાં સીધા નેવું આવે છે આમ પણ ખબર પડીને કે ના ઘડિયામાં અઢાર આવે આ સાચા છો બરોબર છે યસ સમજો આપણે સો ટકા મોટી સંખ્યા લસા તો અઢાર આવવા જોઈએ પણ તમે એમ નહીં આ નવ નથી આ નેવું છે અઢાર ના ઘડિયામાં નેવું આવે એમ કહેવાનું એટલે નેવું આવે છે બરાબર તો નેવું ઉપર આવશે અને નીચે સો આવશે 0 કટ થાય વિશેની માહિતી ક્લિયર થઈ ગઈ ગુસ્સા નો ગુસ્સા આમ જ થાય યાદ રાખજો બરાબર છે કે પહેલા નંબર ઓફ ઝીરો સમાન કરવા પડે પછી લસા કે એનો ગુસ્સા પછી થઈ શકે એના વગર ના થાય બરાબર છે ચાલો

અને અઢારના છેદ માં સો તો ઝીરો આમાં સરખા કરવા પડશે ઉપર નવને બદલે નેવું લખવા પડશે નેવું ના છેદ માં સો અઢારના છેદમાં સો અને આનો ગુસ્સા તમે કાઢો ને કદાચ ગુસ્સા કીધો હોત ને લસા ને બદલે ગુસ્સા તો ઉપરનાનો ગુસ્સા લેવો પડે ઉપરનાનો ગુસ્સા અઢાર જ આવશે ગુસ્સા તો અઢાર આવે ને અને નીચેનાનો લસા સો આવશે તો જવાબ ઝીરો પોઈન્ટ અઢાર આવશે હા યશરાજ શીખ્યાલ આવી ગયો ને બરાબર ઉપર લસા ગુસ્સા ને અઢાર નો ગુસ્સા પાછો અઢાર જ થશે ઓકે ક્લિયર ચાલો ક્યાં હતા આપણે આ દાખલા ને જોઈ લઈએ ચલો ભાઈ ધ્યાનથી ભાઈ બે સંખ્યાનો ગુસ્સા આપેલો છે આપણને પાંચ અને એનો લસા આપેલો છે સાહીઠ જો એક સંખ્યા પંદર તો બીજી સંખ્યા કેટલી તો સૂત્ર છે કે કોઈ પણ બે સંખ્યા સંખ્યા માટે લાગુ પડે કોઈ પણ બે સંખ્યાનો લસા અને ગુસ્સા એ બેયનો ગુણાકાર અને સંખ્યા બંને સંખ્યાનો ગુણાકાર એ સમાન હોય દાખલા તરીકે નવ છે અને પંદર છે હવે તમે આનો લસા કાઢો તો આ બે ત્રણ ના ઘડિયામાં આવે ત્રણ ના ઘડિયામાં પંદર ક્યાં આવે તો કે પાંચ પાંચ નવા પિસ્તાલીસ અને આ ગુસ્સા કાઢો તો આ બંને ઘડિયામાં આવે એટલે એનો ગુસ્સા ખાલી ત્રણ આવે અને હું તમને સાબિતી પણ જરા સમજાવી દઉં કે કઈ રીતે કન્સેપ્ટ બને છે કે આ બે સંખ્યા છે એનો લસા પિસ્તાલીસ ત્રણ ના ઘડિયામાં આવે એને આધારે પિસ્તાલીસ અને ગુસ્સા આવે ત્રણ ગુસ્સા આવે ત્રણ તો હવે આ બંનેનો ગુણાકાર કરો પિસ્તાળીસ ગુણ્યા ત્રણ કરો પાંચ તેરી પંદર અહીંયા એક ત્રણ ચોક બાર ને એક તેર એટલે કે એકસો ને પાંત્રીસ આ બે નો ગુણાકાર એકસો પાંત્રીસ અને હવે આ સંખ્યાનો ગુણાકાર કરો તો એ પણ એકસો ને પાંત્રીસ જ આવે એટલે કે બંને સંખ્યાનો ગુણાકાર અને લસા નો ગુણાકાર હંમેશા સમાન હોય આ એનો બેઝિક કન્સેપ્ટ છે બરાબર તો હવે એ કિંમતો હું આની અંદર મૂકીશ નવના છેદમાં દસ અને અઢારના છેદમાં સો આવે દાખલો જોઈ લેજો નવ ના છેદમાં દસ અને અઢાર ના છેદમાં સો હોય તો પહેલા નંબર ઓફ ઝીરો સમાન કરવા પડે બંનેના છેદમાં સો કરવા પડે પછી એનો લસા નીકળે એટલે કે નેવું આવે અઢાર અને નેવું નો લસા નેવું થશે નહીં કે અઢાર ઓકે એટલે એકવાર જોઈ લેજો તમે આગળનો દાખલો ફરીથી જોઈ લેજો એટલે કદાચ જો તમને ખ્યાલ ના હોય તો એ ખ્યાલ આવી જશે ખ્યાલ આવ્યો ટૂંકમાં રૂલ છે એ પ્રમાણે જ મેં તમને લસા સમજાવ્યો છે કે નંબર ઓફ ઝીરો છેદમાં સરમાન કરવા પડે ઓકે સંખ્યા ગુણ્યા સંખ્યા તો અહીંયા ધ્યાનથી જો એક સંખ્યા પંદર આપી છે બીજી સંખ્યા ખબર નથી એટલે આપણે બી એમને એમ રહેવા દઈએ છીએ લસા આપેલો છે અહીંયા આપણને સાહીઠ અને ગુસ્સા આપેલો છે આપણને પાંચ પંદર છેદમાં જ હશે પંદર ચોક સાહિઠ થાય બી બરાબર ચાર પંચાવીસ આ પદ્ધત કઈની વાત કરો છો યશરાથ સિંહ કયા દાખલામાં બે સંખ્યાનો ગુણાકાર અને લસા ગુસાનો ગુણાકાર હંમેશા સમાન હોય એક સંખ્યા પંદર છે બીજી સંખ્યા ખબર નથી બરાબર એટલે એક સંખ્યા પંદર અહીંયા બી લસા આપેલો છે આ બંનેનો સાહીઠ ગુસ્સા આપેલો છે પાંચ પંદર છેદમાં જાય એટલે પંદર ચોક ચાર પંચાવીરો છે એને ફરીથી લેવા સમાન કરવા પડશે જોઈ લો કોઈ પણ બે સંખ્યાનો ગુણાક એક આને એમ સમજો કે એનો બેઝિક કન્સેપ્ટ છે કે સંખ્યા સંખ્યા બરાબર ગુસ્સા લસા બરાબર છે

જે જે દાખલાઓ આપણે ભણ્યા છીએ એને ધ્યાનથી રિવાઈઝ કરી લેજો આ એક ખાલી જોઈ લો એક દાખલો છે એને પણ ચર્ચા કરી લો એટલે પછી છેલ્લો ક્વેશ્ચન છે બરાબર કે બે સંખ્યાઓનો ગુસ્સા અઢાર છે તો નીચેનામાંથી કયો તેનો લસા ન હોય શકે સીધી વાત સમજો કે હું તમને પાંચ ઉદાહરણ આપીને સમજાવી શકું કે દસ અને પંદરનો નો ગુસ્સા છે ને પાંચ થાય છે એલસીએમ પૂછે તો ઉપરનો એલસીએમ ને નીચેનો એચસીએમ સો જીરો પોઈન્ટ નાઇન ઇઝ નાઇન ટેન પણ છેદમાં છેદમાં જીરો ની સંખ્યા સમાન કરવી પડે એન આર એ તમે જે જો તમે જે વાત કરી રહ્યા છો એ તમે એક વખત જોઈ લેજો કે પહેલા નંબર ઓફ ઝીરો સમાન કરવા પડે ખાસ યાદ રાખો ખ્યાલ આવ્યો તો જો દસ અને પંદર નો ગુસ્સા છે પાંચ થાય અને લસા છે ત્રીસ થાય બરાબર તો અહીંયા એક વસ્તુ ઓબ્ઝર્વ ખાલી હું તમને બે ત્રણ ઉદાહરણ આપું એને જોઈ લેજો નવ અને પંદર આનો ગુસ્સા તમે કરશો તો ત્રણ થશે અને લસા તમે કરશો અન્ડરસ્ટેન્ડ કરવાનો પ્રયત્ન કરજો ધ્યાનથી તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરો અહીંયા ત્રણના જ સોરી આનો ગુસ્સા કેટલો છે પાંચ એનો લસા કેટલો છે ત્રીસ તો એક વાત હંડ્રેડ પર્સન્ટ કન્ફર્મ છે કે ગુસ્સાના ઘડિયામાં લસા આવી જ જવો જોઈએ ફરજિયાત ગુસ્સાના ઘડિયામાં ગુસ્સાના ઘડિયામાં ફરજિયાત આવી જવો જોઈએ પાંચના જ ઘડિયામાં ત્રીસ આવી જ જવો જોઈએ ત્રણના જ ઘડિયામાં પિસ્તાલીસ આવી જ જવા જોઈએ પાંચના ઘડિયામાં સો આવી જ જવા જોઈએ તો એનો બેઝિક રૂલ છે

ગુસ્સાના જ ઘડિયામાં લસા આવવો જોઈએ ગુસ્સાના જ ઘડિયામાં લસા આવવો જોઈએ ગુસ્સાના જ ઘડિયામાં લસા આવવો જોઈએ ફરજિયાત બરાબર તો અહીંયા યાદ રાખો અઢારના ઘડિયામાં અઢાર છ એકસો આઠ આ આવે છે તો આ લસા હોઈ શકે અઢારના ઘડિયામાં આ પણ આવશે અઢાર ગુણ્યા અગિયાર કરશો એટલે એકસો અઠ્ઠાણું થશે આ પણ આવશે અઢાર વડે આનો ભાગાકાર કરશો તો અઢાર બે છત્રીસ એટલે ત્રણ વધે અઢાર બે છત્રીસ એટલે બાવીસ એટલે આ પણ આવે છે આ સંખ્યા એવી છે જે અઢારના ઘડિયામાં નથી આવતી તો આ આપણે જવાબ થશે ત્રણ ને એ નથી જોવાનું આપણે અહીંયા 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 જે બેઝિક રૂલ સમજાયું ને એ રીતે ગુસ્સા વડના ઘડિયામાં લસા આવવો જોઈએ તો બે સંખ્યાનો ગુસ્સા અઢાર હોય તો અઢાર ના ઘડિયામાં જે આવતો હોય ને લસા હોય શકે પણ આપણે એમ પૂછ્યું હતું કયો ના હોઈ શકે તો અઢાર ના ઘડિયામાં જે ના આવે ને એના હોઈ શકે ડન છે તો મિત્રો આનો લસા આઠમો દાખલો સમજવો છે ગુસ્સામાં હા તો ગુસ્સામાં સમજાવી દોજો ભાઈ આ નવ ના છેદમાં છેદમાં દસ છે અને અઢારના છેદમાં સો છે મારે આનો ગુસ્સા કાઢવો છે ભાઈ આનો સામાન્ય અવયવ કાઢવો છે તો ફરી એક વખત કહું છું નંબર ઓફ ઝીરો પેલા સમાન કરવા પડશે નંબર ઓફ ઝીરો સમાન કરવા પડશે એટલે નેવું ના છેદમાં સો થશે અને અઢારના છેદમાં સો થશે હવે આનો ગુસ્સા કાઢો એટલે નેવું અને અઢાર નો ગુસ્સા ગુસ્સા વાત છે બરાબર લસાની વાત નથી કરતો હું ગુસ્સા વાત કરું છું અને નીચે આવશે સો અને સો નો લસા આ બે નો ગુસ્સા તમારો અઢાર જ આવે કારણ કે ભાઈ અઢાર અને નેવું કયા ઘડિયામાં આવે અઢાર ના ઘડિયામાં ઠીક છે એટલે આનો ગુસ્સા અઢાર આવે પણ સો અને સો નો લસા સો જ આવે સમાન સંખ્યાનો લસાય પોતે જ આવે જવાબ આવે જીરો પોઈન્ટ અઢાર આ એનો બંનેનો ગુસ્સા થશે ડન છે જેમને પ્રશ્ન હતો એ ક્લિયર હવે બરાબર તો મિત્રો આજના સેશનની અંદર તમને જે કાંઈ માહિતી મળી એ આપના મિત્રો સુધી પહોંચાડજો તમને એમ લાગ્યું હોય કે ના ખરેખર સારી અને સાચી અને પરફેક્ટ માહિતી મળી છે તો ચોક્કસથી તમે તમારા મિત્રો સુધી આ કન્ટેન્ટને પહોંચાડજો બરાબર આ વિડિયોની લિંક શેર કરજો અને ચોક્કસથી કરવાનું ભૂલશો નહીં ચેનલને બાકી હોય હોય તો કરી દેજો જે નવા મિત્રો ના ખબર હોય આપી દો વર્લ્ડિન બોક્સ એકેડેમી દ્વારા આ રોજ રાત્રિના નવ વાગ્યે મેથ્સના લાઈવ લેકચર હોય છે જેમાં કોઈ પેપરનું સોલ્યુશન નથી કરાવવામાં આવતું કાયદેસર ચેપ્ટર ભણાવવામાં આવે છે દાખલા ભણાવવામાં આવે છે સારામાં સારું કન્ટેન્ટ આપવામાં આવે છે વગર ડાયરેક્ટ કઈ રે વગર ડાયરો કઈ રે કાયદેસર ભણાવવામાં જ આવે બરાબર તો જે તમારા મિત્રો હોય એમના સુધી આ ચોક્કસથી પહોંચાડજો મળ્યા છે મિત્રો જય હિંદ જય ભારત ખુશ રહેજો સલામત રહેજો